जगत में आई तो है गुरु ज्ञान से
वाहेगुरु महाराज। આવા ધર્મ મંગલ ઉત્સવમાં વિષ્ણુ યજ્ઞમાં સાહેબ સેવક બની જાય અને એથી રામદયાલ દાસ બાપુ શ્રી શ્રી 1008 આવા મહાપુરુષોને જ્યાં હાજરી હોય એની ખાલી દ્રષ્ટિ આપણા પર પડી જાય ને સાહેબ જીવન જીવવાનો રાહ મળી જાય છે। એમાંય પાતાલિયા હનુમાન દાદા જ્યાં બિરાજમાન હોય આ ધરતી છે પાવન ધરતી છે જેમ સારો ખેડૂત હોય અને ઈ પોતાની વાડીમાં સારું સારું ખાતર નાખીને સારી મોલાત પકાવવા માટે થઈને સારું ખાતર નાખતા હોય અહીંયા અંતરજાલની ભૂમિમાં સાહેબ આ સંતો મહાપુરુષોએ ભજન કરી કરી અને ભૂમિને જ ભજનવાળી કરી દીધી છે। તમને આનંદ જ આવે ગમે ત્યાં તમારી દ્રષ્ટિ હોય તમને લેર આવે છે લેર આવે આ મોજ છે ટાટિયા તાવની ટાઢ છે મુઢિયા ગુમડાની રૂદ છે આ લેર આ બધું અંદરથી આવે છે ભાઈ। આપણો જે સમય છે હાલ જે જમાવટ છે આ સંસ્કાર ક્યાંથી મળે તો ભારતની ધરતી કારણ કે ભારતની ધરતીને જ માં કહેવાય છે બીજા દેશને માં નથી કહેવાતા અમેરિકાને માં ન કહેવાય લંડનને માં ન કહેવાય દુબઈને માં ન કહેવાય એક એવી ધરતી છે ભારત અને ભારતને માં કહેવાય છે એનું કારણ એ છે કે અહીંની ભજન હજી મોજુદ છે ભજન જીવતું છે સંતો મહાપુરુષોના સાનિધ્યમાં હું તમે જીવીએ છીએ સાહેબ એક એક પાંચ મિનિટનો મારે પ્રસંગ કહીને પછી હજી જે કલાકારોને સાંભળવા જીવનનો લાવો છે ભાઈ ભજનના આરાધક નિરંજનભાઈ પંડ્યા અહીં ઉપસ્થિત હોય જગમાલભાઈ બારોટ ઉપસ્થિત હોય અને આ બધાની વચ્ચે મારે મારે તમને હું હવાઈન કરાવવા જ આવ્યો મોજ કરાવવા જ આવ્યો છું હું એ તમને લેર કરાવી છે એમ કઈ હું એ કઈ એમ કારણ કે આપણે ધાબળિયા ભાઈ મારે સામે આહિર ડાયરો બેઠો છે ને આ એમ માલધારી પણ વાત એ છે આ સંસ્કાર છે નેહડામાંથી જોવા મળે છે સાહેબ ગામડું ગામ અને ત્રણ બહેનો પાણી ભરવા માટે કુવા હેડે જાય ને કુવાના કાંઠે પાણીના ઘડાને છીસી છીસીને પાણી ભરતું હતું સાહેબ પ્રસંગ બહુ માતાઓ બહેનો થોડાક બેઠા છે એટલે મને યાદ આવે છે હાલ અત્યારે બધાના મગજમાં એક જ આવી ગયું બસ આપણા છોકરાને ઇંગ્લિશમાં ભણાવો આપણા દીકરાને ઇંગ્લિશમાં ભણાવો એ ઇંગ્લિશમાં ભણાવો એનો વિરોધ નથી હું એનો વિરોધ નથી કરતો પણ થોડીક સંસ્કૃતિનું ભણાવવું એ આ ગામડાની ધરતી શીખવાડે છે સાહેબ ઇંગ્લિશમાં નથી શીખાતું ત્રણ દીકરીઓ પાણી ભરવા માટે પણ હાર્યું પાણી હેડે જાય અને ઈ ગરીબ ઘરની દીકરીઓ ગામડાની દીકરીઓ સંસ્કારની દીકરીઓ ઈ કુવામાંથી છીછીને પાણી ભરતું હતું એમાં એક સ્કૂલમાંથી બસ આવી છોકરો એક નીચે ઉતર્યો ઉતરીને એની બાને જોઈ ગયો એટલે છોકરો દૂરથી એટલું બોલ્યો હાય મોમ બોલ્યો એટલે એની બાને એમ જો ઘરે રે મારો દીકરો જો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે બોલી બીજી બે બહેનો આરે હતી ને ગરીબ ઘરની દીકરીઓને સાહેબ રૂડું લગાડવા માટે એમ કહેતી હતી કે મારો દીકરો મને હાય મોમ કહે છે જો ઇંગ્લિશમાં ભણે છે એ હાય મોમ કહીને એનો દીકરો વિયો જાય થોડીક વાર થઈ બીજી બસ આવે બીજી બસમાંથી એક છોકરો નીચે ઉતરી જાય ઈ એની બાને જોઈ ગયો એટલે નીચે બસમાંથી ઉતરીને એટલું જ બોલ્યો હાય મમ્મી ઈ મમ્મી કેન વહી ગયો એની મમ્મીને રાજી થઈ ગયા એને એમ જો વાહ મારા દીકરે મને મમ્મી કીધી એને વળી કીધું મારો દીકરો ઇંગ્લિશમાં ભણે છે બે જેમ કે મારા દીકરા ઇંગ્લિશમાં ભણે છે પણ એક બાઈ ઝૂંપડામાં રહેતી હતી સાહેબ ટંકનું લાવીને ટંકનું ખાતા હતા એવી પરિસ્થિતિમાંથી પાણી હેડે પાણી ભરવા આવી એને એમ ચૂક અમે તો મજૂર માણસ છીએ અમારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંથી ભણે અમે ખાવાનું ખાઈને માઇન્ડ કરતા હોય એ થોડીક વાર થઈ તો એક સ્કૂલમાંથી રિક્ષા આવી અને એ રિક્ષામાંથી એનો છોકરો નીચે ઉતરી ગયો નીચે ઉતરી અને એની માની ઉપર હાંડાન માથે ગાગરીનો બેડું મૂકેલું હતું એ માના હાથમાં પાણીની ડોલ હતી એ વજન લઈને માં હાલી જાતી હતી રિક્ષામાંથી હળી કાઢી અને છોકરો એની માની બાજુમાં આવીને એટલું બોલ્યો માં તારી ઉપર હેલ છે આનો વજન લાગતો છે લાવ હાંડો હું લઈ લઉં ડોલ મને આપી દે અમારો દફતર ને ઘડો તું લઈ લે તારો ભાર હું હળવો કરી દઉં એ માની માથેથી હાંડો ને ગાગર લઈ અને છોકરો હાલવા મળ્યો ત્યારે એની માં એટલું જ બોલી મારો દીકરો છે ને ગુજરાતીમાં ભણે છે સાહેબ ગુજરાતી તો ગુજરાતી છે અને એ જે સંસ્કૃતિ મળે છે ઝૂંપડામાં મળે છે આહિર કુળવનીમાં જેદી હમીરે ન હોત હયાત તો દેવકી તારો દીકરો તેદી કંસના હાથે કપાય આ સંસ્કાર આવે ક્યાંથી સાહેબ શું બીજી મોટી મોટી મેળીઓ હતી જ
કોઈ થી એમ નતું કહેવાતું કે અહીંયા આવા દો આહીરો ના વખાણ શું કામ થાય, આહીરો ની વાતો શું કામ થાય, કે ઈ સાહેબ મથુરાની જેલમાં ભગવાન તમે સાંભળી જશે પ્રસંગ, પણ એક મિનિટ અમારા અસિયા ઉસ્તાદને બધાય જેમ તેમ વગાડે છે સાહેબ, ભૂકા કાઢી નાખે જેવા તેવા ને હા કઢવી નાખે એવું વગાડે, હા એને બે પાંચ મિનિટનો ખાલી એક પાંચ મિનિટનો ફોરો થઈ જાય ત્યારે આહીરો સામે બેઠા છે, ડાલા મોછો ડાયરો સામે બેઠા, જો રૂપિયા બહુ વધી જાય ને તો સારી બેંકમાં મૂકવા પડે, બહુ 15-20-25 જોડી કપડાં વધી જાય તો સારો કબાટ ઘરે લાવવો પડે, એમ વાતો બહુ સારી અમારી પાસે પડી જ હોય પણ ઠલવવા માટે તમારા જેવો વર્ગ જોવે ને સાહેબ, કઈ પબ્લિકમાં નો વાતો થાય, અહીંયા માણસ બેઠા છે મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ જન્મે અને વાસુદેવ અર્ધિક રાતે હુંડલામાં મૂકીને હાલતા થઈ જાય, આહીરના નેહડે ભગવાન કૃષ્ણ શું કામ, આડા યમનાજી આવે, યમનાજી ને એમ થાય મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો, સાહેબ આખી ભાગવત ક્યારેય ન સંભળાય તો કઈ વાંધો નહીં, પણ આહીરના નેહડે ભગવાન કૃષ્ણ આવ્યો ને એમાંથી એક પોઈન્ટ લેવા જેવો બહુ મોટો છે, મને ગમે છે કે આખી ભાગવત કદાચ 7 દિવસની ન સંભળાય તો કોઈ સવાલ નથી, કદાચ યાદ ન રહેતો ન રાખતા, પણ ભગવાન કૃષ્ણના હુંડલામાં વાસુદેવ લઈને જ્યારે ગોકુળના નેહડે નંદરાજા આહીરને ત્યાં જતા હતા, આડા અમનાજી આવે, જમનાજીને એમ છો કે મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો દર્શન કરવા માટે, બે કાંઠે જમનાજી હિલોળા લેવા મળ્યા અને તેદી સાહેબ કુંડલામાં હુતેલા ભગવાન કૃષ્ણે વિચાર કરી લીધો કે આમાંથી મારો બાપ વટશે તો બાપ બુડી જાય, બાપને બુડાડીને દીકરાનું મહત્વ વધારાય નહીં એ વાસુદેવને ખબર ન પડે, એમ જમણા પગનો અંગૂઠો યમનાજીમાં અડાડી દીધો ને યમનાજી શાંત થઈ ગયા, આખી ભાગવતમાંથી લેવાનું એટલું નીકળે કે બાપ બુડતો હોય ને તો દીકરાને પગ લાંબા કરવા હકોરી ન લેવા એ ભાગવત શીખવાડે છે સાહેબ મને તમને, હે સંસ્કાર તો ભાગવત અને એટલી બધી જ્ઞાતિ એમાં રાજપૂત થી લઈ અને રાજપૂત કાઠી કડિયા કુંભાર કણબી કંસારા અહીર મેર રબારી ભરવાડ ભામણ ભાણ મીર સુમરા મૈયા ખૈસા ખવા ખાન વાણિયા વાણન દુહાર સુતાર સતવરા હોની ગાસી મોસી મેમણ મુંડા ખોજા ખત્રી કોલી ગસાય મસલાંગ માળી ચારણ બારોટ સાધુ સંતો નાગર નાગબાવ વણકર વાંજા વાગરી નટ ભટ વરા સંધી મલ ફકીરી વોટ ભવાયા ગજે ગોલા અજબરુષા સેદ પારસી ધોતિયા ધોપી મતવા પીરે રાવળ કુકડી પસ્સાપત્ય નાયકા નાયક વાગીરવાદી સીધી સિપાઈ તલાટ પઠાણ મકરાની મુજાવર બિલ ભોપા ખારવા ખમીસા ખ્રિસ્તી લંકા હાયગર હરણિયા ડેર ડયાન ડફેર હોંદીની જ્ઞાતિ હતી, પણ કોઈ થી નહોતું કહેવાતું, ભગવાન કૃષ્ણનો હુંડલો આવા દો તે એક ઝૂંપડામાંથી અવાજ આવ્યો તો ની આહીરનું ઝૂંપડું હતું, નંદરાજ આહીરનું ઝૂંપડું હતું સાહેબ, એટલે વખાણ હું એમ વખાણ નથી કરતો, પણ ભગવાન કૃષ્ણને જ્યાં નેહડામાં ઘણા પૂછે અમને, ભાઈ તમે માલધારી છો તમારા ઘરે કૃષ્ણ શું કામ આવ્યા, અમારા ઘરે કૃષ્ણ એટલે આવ્યા કે આજ પવિત્ર કોઈ કામ કરવું હોય તો આપણને બ્રાહ્મણો એમ કે તમે ગૌમૂત્ર લઈ આવો અથવા તો ગાયનું છાણ થી એ જગ્યાને લીપી દો પછી યજ્ઞ ચાલુ થાય, આવું બ્રાહ્મણો કહે છે, હવે જો ખાલી એક ગૌમૂત્ર લાવવાથી અને ગાયનું છાણ લીપવાથી આ આંગણું પવિત્ર થઈ જાય અને પછી યજ્ઞની શરૂઆત થતી હોય તો આહીરોના નેહડામાં સાહેબ ગાયુના છાણના ગોઠણ ગોઠણ હમાના ગૌમૂત્રના એમ કહેવાય થતેડા હતા ને, એટલે ભગવાન કૃષ્ણ આવ્યો હતો, આ ઈ ધરતી છે અને ઈ ધરતીમાં આપણે બેઠા, હવે તો નવું કંઈક નીકળ્યું, કોફી હું કામ મગાવી, આ કોફીની ધરતી નથી ભાઈ, હવે નવું કાઢ્યું લ્યો કોફી હું કામ મગાવ્યો, મગાવી મગાવી પી લે ને ભાઈ, પણ મારે તમને આનંદ કરાવવો છે વાતો કરવી છે, પણ એ પહેલા નિરંજનભાઈ જેવા કલાકારો અહીંયા બેઠા હોય, જગમાલભાઈ જેવા કલાકારો અહીં બેઠા હોય એને સાંભળવા, આ હું એક આ બધાના આશીર્વાદથી આમના માયલું જાય, નહીતર આપણો આ ધંધો થોડો છે ભાઈ, એ મોટા એ મોટા તકલીફ તો રહેવાની ભાઈ, હે પણ કચ્છની ધરતીમાં આવીએ ત્યારે ભજન સાંભળવા એવું થાય, કારણ કે એક એક સુરીલો વર્ગ સામે એવો બેઠો છે અને એમાંય પરમ પૂજ્ય બાપુ મહાપુરુષોનો સંતો જો આટલા લેરમાં બેઠા હોય ત્યારે સંતોની હાજરીમાં તો સંતવાણી જ હોય, તો હું વધારે સમય નહીં લેતા આપની વચ્ચે જેને સાંભળવા માટે આતુર છો, એક એક કલાકાર અહીંયા એવી રીતે રજૂ કરતો જાય તમને મજા આવશે, અને આમાં મને તો એક આમ જોવા મળ્યું છે આટલા બધા માનવ મેરામણ આટલા બધા સંતા સંતો મહાપુરુષો મહાનુભાવો આવે છે એ કયા ને કયા સ્વરૂપે આમાં મારો કનિયો આવીને બેઠો હશે તો મને તમને શું ખબર હોય, મારો બાપ આપણી તાકાત નથી આપણે એને ઓળખી શકીએ, બાકી આવ્યો જ હોય એની હાજરી જ હોય અને એની જો હાજરી ન હોય તો આવા મંડપ ન હોય, મારા બાપ આ તો કેવલ તેરી કૃપા બિના હિ નહીં, એ કહી અણુ લેતે હે શ્વાસ તેરી દયા સહિત અણુ તણુ, વધારે સમય નહીં લેતા આપની વચ્ચે વિનંતી કરું રજૂ થાય નિરંજનભાઈ પંડ્યાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો, આવે નિરંજનભાઈ પંડ્યા.
બાકી જમાવટ કર્યો ગણપતિ વંદનાની એવી જમાવટ કરી સવારે પૂછો કે કેવું જામ્યું તો કે ઓહો જામો પીડ્યો પણ કઈ ફેર પીડ્યો કે આ જામો પાડવા જ છે ખાલી કોઈ એમ કે ગણપતિનું કયું ભજન હતું કયો હાલો આંગળી ઊંચી કરીને કે આ ભજન હતું ને આ સંતનું લખેલું હતું રામગરી પર્વતીય બરોબર છે તમે એમ કહો કે જોડીમાં ગાઓ તો રામગરી પર્વતીય ભેરવી બરોબર છે બાપુ ભીમ પ્લસ ની અંદર આનંદ સંત ફકીર કરે ને બાપુ દેશી ભજન ની અંદર એવો ગરવો ગાતા આખા સ્વર બધા અલગ થઈ જાય જે ભજન ની છાયા પડવી જોઈએ એક રાગ નું બધું આવેલું છે પ્રભાતિયા એક રાગ માં આયેલા જાય રામગરી એક રાગ માં આયેલી જાય ભેરવી એક રાગ માં એ બધું મોડી રાતે તમારી ભૂમિ પાવન થઈ ગઈ આજે હું તો સંતોના દર્શન કરીને ખૂબ ખુશ થયો કે મને એમ થયું કે આ શિવરાત્રીનો મેળો ગણવો કે અલ્હાબાદનો કુંભનો મેળો ગણવો આ બધાય સંતો એક એક બધા એવા પવિત્ર સાધુ તમને ખબર નહીં હોય પણ જે મેઇન ગાદી ઉપર બેઠા છે ને એ કુંભના મેળાની અંદર ખાલસા જે આખો એક વૈરાગી સાધુનો એક આખો ટેન્ટ લઈને પોતે જાય છે આખા સૌરાષ્ટ્રના ખાલસા ઉતારાનો એના શ્રી મહંત બેઠા છે બાપુ જરાક ઊભા થઈને દર્શન દે ઊભા થવા કોઈ બધાએ જોરદાર તાળીઓથી વધાવો એ ઉતારાની અંદર હજારો સંતો એ કરે હજારો સંતો બધાએ આવા મસ્ત સંતો બધાએ જીથુડી હનુમાનજીથી અમારે કોઈક દિવસ આવો જેતપુર તો તમને એમ થાય કે અયોધ્યાની અંદર આવ્યા છે ને બડી છાવણી છોટી છાવણી જેવું એ જીથુડું દાદાનું કાંઈ અમને માટે હો બસો સંતો ત્યાં હોય જ અને બધા સંતો સેવા કરતા હોય કોઈ રામાયણનો અખંડ પાઠ હાલતો હોય ને કોઈ જુઓ તો અખંડ ધૂન ગવડાવતા હોય ને કોઈ ચંદન ઘસતા હોય ને કોઈ તુલસી ઉપર રામ રામ લખતા હોય ને બધા સંતો કોઈ ભંડારાની અંદર રસોઈ બનાવતા હોય ને અદભુત છે આ સંતોનું જીવન અને તમારું ગામ એટલું બધું ભાગ્યશાળી છે કે બાપુએ જ આયોજન કર્યું અને રામકમલદાસ બાપુને આવી પ્રેરણા કરી કેવું સુંદર મંદિર છે રાધા કૃષ્ણની મૂર્તિ બહુ જૂની પુરાણી હશે અહીંયા પાતાળેશ્વર મહાદેવ પાતાળેશ્વર હનુમાનજી મહારાજ એ પણ હાજરા છે હું આ ગામમાં પહેલી વાર નથી આવ્યો ન્યાય ભજન કરી ગયો છું અને આ ગામનો એક ભજનીક સંત અર્જુનગીરી બાપુ એમના દીકરા એ ક્યાં ગયા જીતુગીરી બેઠા કે નહીં હા આ બધા ભજનના સંસ્કાર એના છે અને આ ગામમાં કોઈ કલાકાર આવે તો એની કલાકારી મૂકી દે અહીં ભજન સંતવણી જ કરવી પડે અહીં બીજું કઈ હાલે જ નહીં ભજનની છાયા પડી બહુ મજા આવી બહુ લેરા આવી મહાવિષ્ણુ યાગ અને સંત સંમેલન અહીં જે બોર્ડ માર્યું છે શ્રી વિષ્ણુ મહાયજ્ઞ આ જેવી તેવી વાત નથી આ તમારી ધરતી ઉપરથી યજ્ઞની આહુતિ અને એ આહુતિ જ્યારે બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવે એનું પરિણામ તો તમે જોજો સંપત્તિ સર્વસ્વ નથી પણ આ સંતો એમ કહે છે કે સંસ્કાર સર્વસ્વ સંસ્કાર પડે ગામની અંદર એ બહુ મોટી વાત છે સંપત્તિની આર્યવાર જો સંસ્કાર ન આવે ને તો આખી હોનાની દ્વારકે હતી આ આખી આપણ ન્યાય યાદવ હતા જ અને આખી હોનાની પણ લંકા હતી છતાંય પ્રાચીને પીપળે ગયો કનૈયો એ સોનાની દ્વારકા એને મૂકી દેવી પડી
અને બધાયને ખબર છે કે 56 કોટી યાદવો જ્યારે સંસ્કાર નોંધ્યા ત્યારે ભગવાને હાથ હેઠા પાડી દીધા કે આખી ગીતાજીની દુનિયાએ સ્વીકાર કર્યો પણ આ લોકોના મગજમાં ન આવ્યું છોડી દીધી દ્વારકા સોનાને અને એ સોનાની લંકામાં સંસ્કાર ન આવ્યા અને એટલે જ આ બધું આ મહેનત શું કામ છે આ યજ્ઞો આ સાધુ આ સંતો શું કામ કે તમારા બાળકોની અંદર એ સંસ્કાર ઉતરે અને મેં તો સાંભળ્યું કે જે દિવસની આ વાડી બની છે આ આહિર સમાજની તે દિવસનું એક 12 મહિના કોરા નથી ગયા અહીં આવું હાઈલાજ કરે છે હાઈલાજ કરે છે હાઈલાજ કરે છે એ સપ્તાહો થાય ને યજ્ઞો થાય ને સારા સારા પ્રસંગો થાય ને આનાથી પછી કાળિયા ઠાકરની કેવી કૃપા હોય બહુ રાજી થવા જેવું બાપ અને એમાં એક મહાન દાતાનું જે શરૂઆતમાં નામ લીધું 9,99,000 જેવી રકમ જેણે આપી ભગવાને આપ્યું હોય પણ એમાંથી આપવું છૂટે નહીં કાંઈ છૂટતું નથી નાકમાંથી એક ગુંગું કાઢે ને તો આમા મામામ કરીને રસ કાઢીને પછી ફેંકે હવે રૂપિયા દઈ શકે એમાં જેવું રહ હોય ત્યાં સુધી આમામ જ કરતો કોરું થઈ જાય પછી ફેંકે અને એ પડી જાય હાથમાંથી એ છોડવું ગમતું નથી બોલો માણા કેટલો સ્વાર્થી છે બોલવાનો મારો કોઈ વિષય નથી પણ આપણે જ્યારે મળ્યા છીએ ધર્મની ધજાની જે સંતોની હાજરીની વચ્ચે સરસ મજાના તબલા વાદકો છે કેવું તબલું વગાડે છે પછી આ ઉસ્તાદને વધાવો એવો જ અમારો ચંદુ એવો ઝીણો ઝીણો બેંજો વગાડે ભાઈ જુસુફભાઈ મીર છે ઉસ્તાદ જુસુફ ઉસ્તાદ એને તાળીઓથી વધાવો શરણાઈના છોડો હવે ધીરું ધીરું બધું જગ્યા આપું ત્યારે મસ્તીથી વચ્ચે પૂરતા જજો એવા જ મજીના વાદકો અમારું રતન નામ જ રતન સાચું રતન છો સાધુરામ મહેશદાન અમારું નવાગઢનું ને જૂનાગઢનું મહેશદાન કમલેશભાઈ ને હરી મહારાજ તારું નામ દોસ્ત મેમૂન તું તો હતો ને કે નહીં મુંબઈ હતો ને મારી ભેગો બરોબર હા બધા જૂના ને જાણીતા બધા ભાઈ જગમાલભાઈ પરસોત્તમપુરી બાપુ જીતુગીરી બાપુ અને હું ને માલધારી આપણો ઉપલેટા ને ભાઈ તારું તળાજા તળાજા પા તો ગોહિલવાડ માંથી આવે ભાઈ માલધારીને વધાવો તાળીએ છીએ એની હજી ઉભરા આવ્યા હો ગણાય આમાં હું જ એક એકને રજૂ કરીએ ને તો એનામાં શું પડ્યું છે એ બધું એને કાઢવાની કોશિશ કરે આ પાછો વિષ્ણુ યજ્ઞમાં કીધી ભેગા થાય આવું કઈ પાછું હું આવતા રહે તો આવવાનું તમારા ગામના અને તમારા પિતૃઓના પુણ્ય પૈક્યા હોય ને અનેક જન્મોના પુણ્ય ભેગા થાય તઈ તમારા ગામની અંદર વિષ્ણુ યાગ થાય આ જેવી તેવી વાત નથી આ પૈસાથી નો થાય સમય હોય પૈસા હોય બધું હોય તો આવા સંતોની પધરામણી નો થાય અને સંતો આવે તોય યજ્ઞ નો થાય બાપુ અને હું લેવા ગયો ને ત્યારે બાપુ વિનંતી કરતા હતા કે આ તો આપણે તો નિમિત્ત છીએ બાપુ એ ગાડી સીધી એ મોટી હતી ને તો કે પેલા હનુમાનજીની ધજાના દર્શન કરતા આવીએ પાતાળીયા હનુમાન ને બાપુએ હનુમાનજીને વિનંતી કરી મારા બાપ આ તો તારે ભરોસે બધું આયદરું છે અને તું એમ ખેમ પૂરું કરજે અમારું કોઈ ગજું નથી અને બાપુએ વિનંતી કરી મેં સાંભળી સંતોએ પોતાની ઉપર નો રાખે અને આ કોઈ દેવી શક્તિ કામ કરતી હોય તો જ આ બધું બને એવા ભાવથી મળ્યા છીએ તો ભજન સંતવાણીથી શરૂઆત કરીએ પાછી ગણપતિ વંદનાથી શરૂઆત કરી બે ગજાનંદ મહારાજ બેહાડ્યા એક ગોરખનાથની વાણી હતી અને એક રવિ સાહેબની હતી સમરુ સાંજ સવેરા એ પરસોત્તમપુરી બાપુ ગાતા હતા અને સોયરે માણેક મારી નજરું મેં આવ્યો એ જીતુગીરી બાપુએ લ્યો તમને નો યાદ હોય તો હું કરાવી દઉં હું પછી નકરાજ માણા નકરો રૂપિયા ઉડતો ને આમ જોયું કે ઓહો ઓહો આમ અરે પણ ભજન હું
આપો પ્રેમથી અહીં તમારા માટે જગ્યા રાખી છે. વાવેતરની ભૂમિ છે આ અતરઝાળ. અહીં વાવું એટલે ઉગે, ઉગે એને કોઈ ન ભૂગે. દુનિયામાં તાકાત નથી કોઈ. આ જે વાવેલું છે યજ્ઞની અંદર, એ તમે તમારા સંતાનો, એના સંતાનો, એના સંતાનો, પછી તો એવડા મોટા ઝાડવા થાય ને એવા એને ફળ લાગે કે હાથ પેટી ખાવ ને તોય ખૂટે નહીં, એટલું પાછું કરીને આપે તમને. લેવા ભાવથી ભજન સાંભળો અને ખૂબ વાપરો. ભગવાને દીધું હોય ખૂબ વાપરો. હું સંતોને મોજ આવે, આપને બધાને મજા આવે એવી સંતવાણીથી શરૂઆત કરું. પછી હજી બધાએ કલાકારો બાકી છે. જગમાલભાઈ પાછો એક એક રાઉન્ડ ખાલી પુરુષોત્તમપુરી બાપુ, ખાલી જીતુગીરી બાપુ, અને પછી તમે કહો ને તો એ બે જોડીમાં નહીં પણ ચારે એ કરે બે છું પછી. પણ બધાનો એક એક વખત હૃદયમાં શું ભાવ છે એ તો આપણે જરાક દર્શન કરવું જોઈએ. અને આ કાંઈ ઘોડાની રેસ તો નથી. નકર કચ્છમાં મેળા થાય ને ત્યાં ઓલી બળદેવની એની ઓલી ધોળ રાખે, ધોળ એમાંથી કયો બળદિયો વધારે? આવા બળદિયા છે? હા હા, હજી તો જગમલભાઈ ની ઘણું કેવું છે. એ કહે હોત એ તમારા બારોટ છે અને આયરુના તો એવા ભજન ગાય છે. આયરનો આવકારો. એકવાર મેં અમે મોરબીની આ બાજુ માળિયા ગયા હતા ને એને આયરનો આવકારો એક ભજન ગાયું અને એમાં આયરોના એક એક કેવા કેવા વીર પુરુષો ફાંક્યા છે. કારણ કે તમારો બારોટ છે, તમારો વંદનીય છે અને બે સંતો વંદનીય છે અને આ સંતો જે છે એનું દર્શન કર્યા જેવું છે બસ. એટલે આપણે કુંભના મેળામાં જવાની જરૂર નથી, આપણે અહીંયા કુંભનો મેળો આવ્યો છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાયતનો હરિ. ધ્યાન મનમ ગુરુરમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. લોકાભિરામમ રણરંગ ધીરમ, રાજીવ નેત્રમ રઘુવંશનાથમ,
कारुण्य रूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये अतुलित बलधाम महेम शैलाभ देहं दनुजवन कुशानं ज्ञानिनां अग्रगण्यं सकल गुण निधानं वानराणां अधीशं रघुपति प्रिय भक्तं रघुपति वरदूतं रघुपति प्रिय भक्तं वात जातं नमामि सरस्वती शरदी जिए ऐ गुणपति दीजिए ज्ञान ऐ बजरंगी गुण दीजिए महे सदगुरु दीजिए शान सदा भवानी सहाय करो सनमुख वस जो गुणेश पंच देव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु ने महेश मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रव दशरथ जीर बिहारी जय 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 हनुमान गुसाई जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई दीन दया बिरद संभारी दीन दया बिरद संभारी हरहु नाथ मम संकट भारी रामायण नी अंदर भजन विषय नी केटली चोपायो छे मंगल भवन अमंगल हारी उमा सहित जेहि जपत पुरारी अब मोहि भा भरोस हनुमंता बिन हरि कृपा मिले नहीं संता अब प्रभु कृपा करहु यह भांति अब प्रभु कृपा करहु यह भांति सबत जी भजन करूं दिन राति उमा कहूं मैं अनुभव अपना उमा कहूं सतहरि भजन जगत सब सपना कहे हनुमंत विपति प्रभु सोई कहे हनुमंत विपति प्रभु
सोई जब तव सुमिरन भजन न होई। आओ एक भजन रामायण ने आधारित। महाविष्णु याग अहीं चाली रह्यो छे। अखिल ब्रह्मांड नायक भगवान राम कई कई बे वचन मांगे छे महाराजा दशरथ पासे के मारा भरत ने गादी अने भगवान राम ने 14 वर्ष नो वनवास। त्यारे कवि नी एक